વેરાવળ બંદર પર ફિશિંગ બોટના થપ્પા લાગ્યા. દરિયામાં કરંટ જોવા મળતા માછીમારો પરત બંદરે ફર્યા. છેલ્લા 3-4 દિવસથી દરિયામાં ભારે પવનના કારણે માછીમારી કરવામાં પડી રહી છે મુશ્કેલી. લો પ્રેશરના કારણે દરિયામાં ભારે કરંટ. સિઝનના પ્રારંભે જ માછીમારોને પડી રહી છે હાલાકી. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેને પગલે સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે સાગર ખેડૂતો માછીમાર સમુદાય પણ મુશ્કેલીમાં મુકાયો છે. અરબી સમુદ્રમાં તોફાની મોજા સાથે કરંટના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે. મોટાભાગના ફિશિંગ બોટ દરિયામાંથી પરત ફરતા વેરાવળ બંદર પર ફિશિંગ બોટના થપ્પા લાગ્યા છે. વેરાવળ બંદરમાં બોટ પાર્કિંગ અવ્યવસ્થાને પગલે ફિશિંગ બોટોની નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે. માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 8-9 હજાર ફિશિંગ બોટ છે અને એક ફિશિંગ બોટને એક ટ્રીપ પાછળ 3.5 લાખ જેવો ખર્ચ થાય છે. સિઝનની શરૂઆતમાં જ વાવાઝોડાના કારણે માછીમારોને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે. ગત સિઝનમાં પણ વાવાઝોડુંને કોરોનાની મહામારીના કારણે વહેલી સિઝન પૂર્ણ થયેલી અને આ વર્ષે પણ પ્રારંભથી જ વાવાઝોડાની સ્થિતિને કારણે માછીમાર સમુદાયને મોટો ફટકો પડી રહ્યો છે અને મોટો ફટકો પડવાના કારણે તેઓ પરેશાન છે. ત્યારે સરકાર દ્વારા મદદ કરવાની હવેથી બી ગુહાર લગાવી રહ્યા છે. ભાદરવે ભરપૂર વરસેલા વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાઈ રહ્યા છે. ધરતીપુત્રોની જેમ સાગર ખેડૂ એવા માછીમાર સમુદાયને પણ મેઘરાજાએ મુશ્કેલીમાં મૂકી દીધા જ છે. જી, મારું નામ તુલસીભાઈ ગોહેલ, વેરાવળ બોટ એસોસિએશનનો પ્રમુખ છું. જી, આજ આપ જોઈ રહ્યા છો કે સિઝનની શરૂઆતમાં જ આજે તોફાન ફરીથી ચાલુ થઈ ગયું. ગયા વર્ષની અંદર લગભગ 2-3 મહિના સુધી અમે તોફાનનો સામનો કર્યો અને સિઝન અમારી ગુમાવી હતી. એ જ રીતે આ વર્ષની શરૂઆતમાં જ બોટો જ્યારે ફિશિંગમાં નીકળી ત્યારથી અત્યાર સુધી અવારનવાર ક્લાઇમેટ ખરાબ હોવાથી, પાણીમાં કણત વધી જવાથી આ બોટો પરત આવવાનું ચાલુ છે. જ્યારે વેરાવળ બંદરની વાત કરીએ તો વેરાવળ બંદર બોટોની ક્ષમતા પ્રમાણે ખૂબ જ નાનું બંદર છે. અહીંયા પૂરતી વ્યવસ્થા નથી અને અમારી જે બોટો પરત આવી રહી છે અમે એના માલજાનના નુકસાનના જોખમે અમે લોકો અહીંયા એનકેન રીતે એ બોટો અમે લોકો રાખી રહ્યા છે અને ઘણી બોટો અહીંયા બહાર એન્કર ઉપર છે અમારી બોટો અને મોટાભાગની બોટો પરત આવી રહી છે. ખાસ કરીને કેટલી બોટો છે, આપણે વેરાવળ બંદર ને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો કેટલી બોટો છે અને એક બોટનો ટ્રીપ દીઠ કેટલો ખર્ચો થાય, નુકસાની કેટલી? ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો 8-9 હજાર જેટલી બોટો છે અને વેરાવળમાં જ છે ને કમસે કમ 4 હજારથી ઉપર બોટો છે, ફિશિંગ બોટો છે. અને એક બોટ જ્યારે ફિશિંગમાં જાય છે ત્યારે 3-3.5 લાખનો ખર્ચ થાય છે. ગયા વર્ષે અમે આખી સિઝન ગુમાવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતની સિઝનમાં બી જ્યારે તોફાન થયા છે ત્યારે આ જે બોટો ફિશિંગમાં ગઈ હતી એને લાખો રૂપિયાનો જે ખર્ચો થયો છે એનું નુકસાન બોટ માલિકોને ઉપાડવું પડ્યું છે. સરકારને અમે ગયા વર્ષોમાં બી જે તોફાનની હિસાબે માછીમાર છે અને બોટ માલિક છે જે આર્થિક રીતે તૂટી ગયો છે, ગયા વર્ષે લોકડાઉનની હિસાબે 2-3 મહિના પહેલાં અમને સિઝન બંધ કરવી પડી હતી. શરૂઆતની સિઝન 3 મહિના અમે લોકો તોફાનની હિસાબે ગુમાવી હતી ત્યારે સરકારને બી અમે ગયા વર્ષે બી અમે રજૂઆત કરી હતી, અત્યારે બી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે માછીમાર જે છે જે બોટ માલિક છે
ફિશિંગ બોટ જ્યારે દરિયામાં જાય છે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને એની ઉપર હજારો પરિવાર જે લોકો નપતા હોય છે, એ બધા લોકોની રોજગારીનો પ્રશ્ન આમાં નિર્માણ થઈ રહ્યો છે. અને આ માછીમાર જે છે એ બધા લોકોને બે વર્ષની અંદર ખૂબ જ આર્થિક મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. અત્યારે એની પોતાની બોટો ચલાવવાની ખૂબ જ આર્થિક મુશ્કેલી હોય ત્યારે સરકાર આમાં કોઈ ને કોઈ રીતે આમાં મદદરૂપ કરે થાય. કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ જે માછીમારોને આપવાની વાત થઈ છે એ ખાલી વાતો જ છે. અત્યાર સુધી માછીમારોને એનો લાભ મળ્યો નથી. જેમ ખેડૂતને લાભ મળે છે એમ બી જો માછીમારોને એમાં લાભ મળે અને એમાં જે 2 લાખની મર્યાદા રાખી છે એની જગ્યાએ 8-10 લાખ રૂપિયાની મર્યાદા રાખી અને જો માછીમારોને એનો લાભ આપવામાં આવે તો માછીમારો છે આ 2 વર્ષથી જે માછીમારી સિઝન ગુમાવી ચૂક્યા છે એ લોકો એની બોટો ચલાવી શકશે. નહીંતર મોટાભાગે એની 50-60% બોટ માલિકો પોતાની બોટો ચાલુ કરી શકે એવી સ્થિતિમાં નથી. અને અવારનવાર આવા તોફાનના સામનો કરવાના કારણે અન્ય બોટોવાળા જે ચાલુ કરી શક્યા હતા એ લોકો બી આર્થિક રીતે તૂટી ગયા છે.